સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હાથ ધરી લોકો ડ્રગ્સની બદીથી દૂર થાય તેને માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને પેસેન્જર રિક્ષા ઉપર ડ્રગ્સ વિરોધી બેનર લગાવવામાં આવ્યા હતા. સુરતમાં ડ્રગ્સની બદી ઘર કરી ગઈ છે ત્યારે આ બદી દૂર કરવા સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને સુરતના રાંદેર પોલીસ પથકના તત્કાલીન પીઆઈ અતુલ સોનારે રાંદેર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની બદી દૂર કરવા અનેક કાર્યક્રમ યોજ્યા હતા. આ લોકોને ડ્રગ્સથી દૂર રાખવા જાગૃતિ કર્યા હતા. ત્યારે હવે એસઓજીના પીઆઈ બનેલા અતુલ સોનારે ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. એસઓજી પોલીસની ટીમે આંતરરાજ્ય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે પેસેન્જર રિક્ષા ઉપર ડ્રગ્સ વિરોધી બેનરો લગાવી ડ્રગ્સ બાબતે જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા હતા. આજે 25 જૂન છે, 26 જૂન એન્ટી ડ્રગ્સ ડે છે, તો એના ભાગરૂપે આજે 25 જૂનના રોજ અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલ કે ડ્રગ્સને નાબૂદ કરવા માટે બે રીતે આગળ વધો. નંબર એક, કે વધુમાં વધુ ડ્રગ્સ પકડવામાં આવે, અને નંબર બે, કે લોકોમાં એવી જનજાગૃતિ લોકજાગૃતિ ફેલાય કે લોકો ડ્રગ્સની ડિમાન્ડ જ ઘટાડે. એટલે ડિમાન્ડ રિડક્શન પોલિસી અંતર્ગત આજે 53 રિક્ષાઓની પાછળ ડ્રગ્સના લીધે શરીર ઉપર અને માનસિક રીતે શું શું તકલીફો થાય છે અને ડ્રગ્સથી શું શું મુદ્દાઓ ઉત્પન્ન થાય છે એના માટે અવેરનેસ માટે આજે 53 રિક્ષાઓની પાછળ સ્ટીકરો લગાડી અને આ રિક્ષાઓને ઇનોગ્રેશન કરી અને સંપૂર્ણ સમગ્ર સિટીમાં આ રિક્ષાઓ ફરશે. લોકોમાં આને વાંચવાથી જનજાગૃતિ લોકજાગૃતિ ફેલાશે અને ડ્રગ્સ માટેનું ચલણ ઘટશે. સુરત પોલીસ ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે પેસેન્જર રિક્ષા ઉપર ડ્રગ્સ વિરોધી બેનરો લગાડી પોલીસે લોકોને ડ્રગ્સની બદીથી દૂર રહેવા અપીલ પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ.